हेलो, गुड मॉर्निंग एवरीवन। तो हवे आपणे छे आजे नेक्स्ट क्वेश्चन भणशुं, जे आपणे स्टार क्रॉस लवर भणी ગયા। હવે આ ક્વેશ્ચન આ પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે। રાઇટ અ ડિટેલ નોટ ઓન ધ બાલ્કની સીન, કે જે બાલ્કની સીન છે રોમિયો અને જુલિયટનો, એ છે આપણે શું છે તો આપણે એ સમજીએ। તો કે બાલ્કની સીન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીન્સ ઇન રોમિયો એન્ડ જુલિયટ, કે બાલ્કની સીન છે ને એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સીન છે અને આ ખૂબ અગત્યનો સીન છે। રોમિયો અટેન્ડ્સ ધ બોલ ડાન્સ પાર્ટી એટ ધ કેપિલેટ પ્લેસ, અને જે કેપિલેટની પ્લેસ એટલે જે જુલિયટના ઘરે જે પાર્ટી હતી એ રોમિયો અટેન્ડ કરી બોલ ડાન્સ પાર્ટી। ત્યારે આ પાર્ટી પછી જે આ બાલ્કની સીન આવે છે ને, ઇટ વોઝ ધ માસ્ક પાર્ટી, સો હી વોન્ટ ધેર વિથ અ માસ્ક ઓન હિઝ ફેસ સો દેટ પીપલ વુડ નોટ રિકોગ્નાઇઝ હિમ, અને છે એ માસ્ક પાર્ટી હતી એટલે ફેસ ઉપર માસ્ક બાંધીને જવાનું હતું, એટલે રોમિયોને છે કોઈ ઓળખે નહીં, કારણ કે રોમિયો જો તે પાર્ટીમાં રોમિયોને ઓળખી લે તો ખબર પડી જાય કે આ તો છે એ રોમિયો છે ને એને પકડાઈ જાય, એટલા માટે એ ત્યાં માસ્ક બાંધીને ગયો। રોમિયો વોન્ટેડ ટુ મીટ રોઝલિન, રોમિયો મીટ વોન્ટ ટુ મીટ રોઝલિન બટ હી શો જુલિયટ એન્ડ ફોલ ઇન લવ વિથ હર એટ લવ એટ ફર્સ્ટ સાઇટ, કે રોમિયો છે તમને ખબર છે પાર્ટીમાં છે કોની માટે, તો કે રોઝલિન માટે ગયો હોય છે, પણ ત્યાં ત્યાં થાય છે એવું કે છે જુલિયટને જોઈ બેસે અને બંને એકબીજાને છે પ્રેમ કરી બેસે છે, અને જુલિયટ પણ સામે એને એટલો જ પ્રેમ કરી બેસે છે। એન્ડ વેન શી કમ ટુ નો દેટ રોમિયો વોઝ ધ સન ઓફ મોન્ટેગ્યુ ફેમિલી, શી વિશ દેટ હી વેર નોટ અ મોન્ટેગ્યુ એન્ડ શી વેર નોટ કેપિલેટ, કે એ પછી માને છે કે જેઓ આપણે બંને અલગ અલગ જે ફેમિલીની દુશ્મનાવટવાળી ફેમિલીમાંથી છીએ એ ફેમિલીમાંથી ન હોય તો કેટલું સારું હતું એમ, કે તું છે એ મોન્ટેગ્યુ ફેમિલીનો પાર્ટ ન હોત અને હું છે કેપિલેટ ફેમિલીનો પાર્ટ ન હોત। ધે આર ડેસપરેટલી લવ વિથ ઇચ અધર, આફ્ટર ધ ફિસ્ટ ઇઝ ઓવર રોમિયો ફાઇન્ડ હિઝ વે ટુ ધ ગાર્ડન ઓફ ધ કેપિલેટ હાઉસ, અને તે ડેસપરેટલી બંનેને છે એકબીજાને ખૂબ બે રીતે પ્યાર કરે છે, અને આફ્ટર ધ ફિસ્ટ ઇઝ ઓવર કે જેવું જમવાનું પૂરું થયું રોમિયો ફાઇન્ડ હિઝ વે ટુ ધ ગાર્ડન, અને રોમિયો છે એ રસ્તો પકડીને ક્યાં, તો કે ગાર્ડન તરફ જાય છે જ્યાં કેપિલેટ હાઉસનું જે ગાર્ડન હોય ત્યાં, અને બાય ધ ઇન્સ્ટિંક્ટ ઓફ લવ હી રીચીઝ ધ પ્લેસ ઇન ધ ગાર્ડન વેર ધેર ઇઝ અ બેડ ચેમ્બર ઓફ જુલિયટ, હી રીચીઝ ધ પ્લેસ ઇન ધ ગાર્ડન, કે એ છે ગાર્ડનના એ પ્લેસ ઉપર જાય છે કે જ્યાં છે રોમિયોની શું હોય, તો કે બાલ્કની પડતી હોય, એના બેડ ચેમ્બરની બાલ્કની હોય, અને જુલિયસ વોઝ સ્ટેન્ડિંગ એટ ધ વિન્ડો, અને જુલિયટ છે બારીમાં ઊભી હોય। તમે ઘણા બધા મૂવીની અંદર આ સીન છે જોયેલો જ હશે, રોમિયો અને જુલિયટનો આ ફેમસ સીન છે બાલ્કની સીન, જે ઘણા બધા ડિરેક્ટરો છે પોતાના મૂવીની અંદર કોપી કરેલો જોવા મળે છે, કે જે હિરોઈન હોય એ છે બાલ્કનીની અંદર ઊભી હોય અને હીરો છે નીચે હોય, અને ત્યાંથી એ છે એકબીજાને કોઈ વાત કરતા હોય એવી રીતના આ ફેમસ સીન છે, તમે અવારનવાર જોયો હશે। જુલિયટ વોઝ સ્ટેન્ડિંગ એટ ધ વિન્ડો વિથ ધ મેડન ટેલિંગ હર અબાઉટ હર લવ એટ ધ ફર્સ્ટ સાઇટ ફોર રોમિયો, અને એ છે રોમિયો માટે જે લવ એટ ફર્સ્ટ સાઇટ છે એની, એ જે એમની ઘરે કામ કરવા આવતી સ્ત્રી હોય એની સાથે જુલિયટ વાત કરતી હોય, અને ઇન ધ સેકન્ડ એક્ટ ઇટ ઇઝ કોલ્ડ બાલ્કની સીન, અને પછીના જે સેકન્ડ એક્ટની અંદર છે બાલ્કની સીન જે આવે છે, અને ઇન ધ સેકન્ડ સીન ઓફ ધ સેકન્ડ એક્ટ આ બાલ્કની સીન બતાવવામાં આવે છે કે જુલિયટ છે ક્યાં હોય છે, તો કે પોતાની બાલ્કનીમાં ઊભી હોય છે અને રોમિયો નીચે ગાર્ડનમાં હોય છે, એન્ડ વેન જુલિયટ અપીયર્સ ઇન ધ બાલ્કની રોમિયો ઇઝ ધ ડેઝલ્ડ બાય હર બ્યુટી, અને રોમિયો છે જુલિયટની સુંદરતાને જોઈને છે ખૂબ પ્રભાવિત થઈ જાય છે, અને હી સ્પીક ટુ હર ઇન ધ પોએટિક લેંગ્વેજ એક્સપ્રેસિંગ ઇઝ લવ ફોર હર, અને એ પોએટિક લેંગ્વેજની અંદર કોઈ કવિ થઈ ગયો એવી રીતના એ છે પોતાના પ્રેમને છે રજૂ કરે છે। જુલિયટ એટ ધ ફર્સ્ટ ઇન ધ અનવેર ઓફ ધ રોમિયોઝ પ્રેઝન્સ, અને પહેલી વાર છે જુલિયટને ખબર ન હોય કે નીચે છે રોમિયો આવી ગયો છે, એ અનવેર હોય અજાણ હોય, અને શી ઓલ્સો કન્ફેસ હર લવ ફોર હિમ, અને પછી છે જુલિયટ પણ પોતાનો પ્રેમ છે રોમિયોને કન્ફેસ કરે છે, શી નોઝ દેટ રોમિયો વોઝ ધ મોન્ટેગ્યુ બટ હર લવ રાઇઝિસ અબોવ ધ ફેમિલી ફીડ, કે એ જાણતી હતી કે આ જે બંને ફેમિલીની છે દુશ્મનાવટ છે, પણ એનો જે પ્રેમ છે એ ખરેખર આ બંનેની દુશ્મનાવટથી ને ઉપર હશે, એન્ડ શી નોઝ દેટ, અને આ વસ્તુ એ જાણતી હતી, શી આસ્ક વોટ ઇઝ ઇન ધ નેમ, હિયરિંગ ધીસ રોમિયો સ્પીક્સ ડાયરેક્ટલી ટુ હર એન્ડ ડિક્લેર દેટ હી ઇઝ ટુ રેડી ટુ અબોર્ડન હિઝ ફેમિલી નેમ ટુ વિન હર લવ, કે
જો જુલિયટ પૂછે છે કે આપણે બંનેને ફેમિલીની છે, દુશ્મનાવટ છે, તો જો આપણે બંને છે એકબીજા સાથે જોડાશું તો આપણી બંને ફેમિલીના નામનું શું થશે, તારી ફેમિલીના નામનું શું થશે. ત્યારે રોમિયો બહુ સરસ કહે છે કે હું છે ભાઈ મારી ફેમિલી છે એનું નામ છે હું છોડી દઈશ તારા પ્રેમ માટે, હું એનો ત્યાગ કરી દઈશ. જુલિયટ ઇઝ સ્ટારલાઇટ બાય ધ રોમિયોઝ વોઇસ એન્ડ ફિયર્સ ફોર હિઝ સેફ્ટી ધેર. અને જુલિયટ છે એના અવાજથી છે મનમોહિત થઈ જાય છે, પણ છે સાથે જુલિયટને ડર પણ હોય છે એની સેફ્ટીનો રોમિયોના. અને રોમિયો ક્લેમ્સ ધ ફૂલફિલમેન્ટ ઓફ ઓલ ધ વોઇસ. અને જે બધી પ્રતિજ્ઞા હોય એ બધી પ્રતિજ્ઞા છે જુલિયટને પામવા માટે રોમિયો છે પૂરી કરશે. એન્ડ સી હેડ એક્સપ્રેસ્ડ ઇન હર ઇનોસન્ટ એન્ડ ધ આઉટપોરિંગ. જુલિયટ ટેલ્સ હિમ દેટ હર લવ ફોર હિમ ઇઝ ટ્રુ એન્ડ સી સેઝ. અને જુલિયટ પણ સામે કહે છે કે જે મારો પ્રેમ છે એ તારી માટે ઇનોસન્ટ છે, એ ફૂલફિલમેન્ટ છે. માય બાઉન્ટી ઇઝ ધ બાઉન્ડલેસ ઇન ધ સી, માય લવ ઇઝ ડીપ, ધ મોર આઈ ગીવ ધી ધ મોર આઈ હેવ ફોર ધ ઇન ફોર આર ઇન્ફિનાઇટ. કે માય બાઉન્ટી ઇઝ ધ, કે મારી જે પ્રેમ તને હું કરું છું એ કેવો છે, તો કે બાઉન્ડલેસ સી છે, કે જેમ દરિયાને કોઈ કિનારા ન હોય એવી રીતના છે એ છે. અને બહુ મારો લવ છે એ તને ડીપ છે. એન્ડ ધ મોર આઈ ગીવ થઈ, કે હું જેટલો તને આપીશ એટલો જ મારી પાસે રહેશે. અને આ છે કેવો છે, અનંત છે, કોઈ દિવસ ખૂટશે નહીં તારી માટે. જુલિયટ નોઝ દેટ ધેર પાથ ઓફ લવ ઇઝ નોટ સ્મૂથ. અને જુલિયટ જાણતી હતી કે જે આપણો લવનો પાથ છે એ સ્મૂથ નથી, એકદમ જેવું આપણે ધારીએ છીએ એટલું સોફ્ટલી છે આ વર્ક કરશે નહીં. ઇટ ઇઝ અ ફૂલ ઓફ થ્રેટ્સ એન્ડ હેઝર્ડ, કે એના રસ્તાની અંદર ઘણા બધી મુશ્કેલીઓ છે આવશે જ તે. જુલિયટ ટેલ્સ રોમિયો દેટ ધેર ઇઝ ઓનલી વન વે ફોર ધેમ ટુ બી યુનાઇટેડ ઇન લવ. કે રોમિયો નોઝ દેટ, કે રોમિયોને ખબર હોય છે, જુલિયટને ખબર જ હોય છે કે એ બંનેને છે યુનાઇટ એટલે જોડાવા માટે એક જ રસ્તો છે બંનેને અપનાવવો પડશે. અને એ રસ્તો હતો કે બંનેને છે કોઈ પણ હાલતમાં છે મેરેજ કરી લેવા જોઈએ. જો મેરેજ થઈ જાય તો ઘણી સિચ્યુએશન એવું માને છે કે બંનેના કંટ્રોલમાં આવી જાય. અને ધે શુડ મેરી ઇમિડિયેટલી એન્ડ સિક્રેટલી, કે બંનેને છે મેરેજ જલ્દીથી જલ્દી બેનને મેરેજ કરી લેવા જોઈએ. અને એ પાછા મેરેજ પણ કેવા હોવા જોઈએ, તો કે સિક્રેટલી, કોઈને ખબર ના પડે એવો એવા. એન્ડ સી આસ્ક હિમ ટુ મેક અ અરેન્જમેન્ટ સો ધેટ શી વુડ કમ ધેર સિક્રેટલી ફોર મેરેજ સેરેમની. અને તેણી છે એ જુલિયટ છે એ રોમિયોને આ પૂછે છે કે તું કંઈક છે એવું મેરેજનું અરેન્જમેન્ટ કરી જે કેવું હોય સિક્રેટલી હોય, એટલે આપણે બંને છે મેરેજ સેરેમની કરીએ અને મેરેજથી બંને જોડાઈ જઈએ. એટલે ત્યારે થાય છે એવું કે રોમિયો શું કરે છે, પોતાના ફ્રેન્ડ જે છે ફ્રાયર લોરેન્સ, એક પાદરી છે, એમની મદદ લે છે. અને એ ફ્રાયર લોરેન્સ જ બધી તરકીબ એમને સુજાડે છે. ફ્રાયર લોરેન્સ શું કરે છે, બંનેના સિક્રેટલી મેરેજ કરી દેવાનો ઇંતજામ કરે છે. અને હવે આપણે આગળના જે ક્વેશ્ચન આગળ છે એ હવે જોઈશું પાછળના પેજ ઉપર.